ઓકે, હવે આપણે જે જોવાના છે સહપ્રભાવિતા શબ્દ. તમે જો સહપ્રભાવિતા, સહ એટલે કે બંનેનું સરખું પ્રભુત્વ. આગળ જે આપણે જોઈ ગયા અપૂર્ણ પ્રભુતા, અપૂર્ણ પ્રભુતામાં શું હતું કે બંને જનીનો જે છે, જેમ કે જાંબલી રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ, એ બંને જનીનો જે છે કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ, જે પોતાનું લક્ષણ આંશિક રીતે પ્રદર્શિત કરતા હતા, ત્યાં કોઈનું પ્રભુત્વ ન હતું. જ્યારે અહીં શું છે, બંનેનું સરખું પ્રભુત્વ એટલે કે બંને સ્વતંત્ર રીતે પ્રભાવી સાબિત થશે. તો જેમ કે અહીં આપણે ઉદાહરણ લીધું છે મનુષ્યના રક્તકણની પિતૃ પેઢી તરીકે જે લીધેલ છે, કે એક નર વ્યક્તિ, એક પુરુષ કે જેનું રક્ત, જેનું રુધિર જૂથ એ છે, તેનો જનીનિક પ્રકાર શું હશે, આઈએ આઈ. હવે એટલે શું કે એના આરબીસી ઉપર એ પ્રકારનું એન્ટીજન આવેલું છે. જ્યારે બી રુધિર જૂથ, જેમ કે કોઈ સ્ત્રી એટલે કે માતા કે જે બી રુધિર જૂથ ધરાવે છે, જેનો જનીનિક પ્રકાર છે IBIB, એટલે કે એના રક્તકણ પર કોઈ બી પ્રકારના એન્ટીજન ધરાવે છે. હવે જ્યારે આ બંને વચ્ચે લગ્ન થયા બાદ એમનું જે બાળક જે આવે છે, એટલે કે પ્રથમ પેઢી, લિંગી પ્રજનન જે પરફલન જેવું જ છે, લિંગી પ્રજનન કરવામાં આવે તો અહીંથી પિતા તરફથી આઈ એ જનીન મળે, માતા તરફથી આઈ બી મળે, તો બાળકનું રુધિર જૂથ શું આવશે, એબી રુધિર જૂથ. એટલે નથી એ રુધિર જૂથ, નથી બી રુધિર જૂથ, શું છે, નવું જ એબી રુધિર જૂથ. તો અહીં શું થાય, આઈ એ જનીન દ્વારા એ પ્રકારનું એન્ટીજન એટલે કાર્બોદિતની બનેલી નિશ્ચિત એ પ્રકારની પોલિમર શૃંખલાનું નિર્માણ થાય, જે એ એન્ટીજનનું પ્રતિનિધિત્વ કરે. એટલે આઈ એને કારણે આવું એ પ્રકારનું એન્ટીજન બનશે, અને આઈ બી ના લીધે આ બી પ્રકારનું એન્ટીજન બનશે. એટલે આઈ એ પણ સ્વતંત્ર રીતે એ પ્રકારનું એન્ટીજન બનાવે છે, આઈ બી પણ સ્વતંત્ર રીતે બી પ્રકારનું એન્ટીજન બનાવે છે, જેથી એ બી રુધિર જૂથ આપણને જોવા મળે. તો આ કોનું દ્રષ્ટાંત છે, સહપ્રભાવિતા. બંને આઈ એ અને આઈ બી બંને પ્રકારના જનીન જે છે સ્વતંત્ર રીતે પોતાની પ્રભાવિતતા બતાવે છે. અહીંયા બંને કેવા છે, સરખા પ્રભાવી છે. હવે એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ આઈ જનીન કરે છે, અને આ જનીન આઈ ના ત્રણ એલએ છે, આઈ એ આઈ બી અને સ્મોલ આઈ. આઈ એ શું કરે, એ પ્રકારની કાર્બોદિત શર્કરા બનાવે, આઈ બી શું કરે, ડી પ્રકારની કાર્બોદિત શર્કરા બનાવે, જ્યારે સ્મોલ આઈ જનીન શું કરે, જે કોઈ પણ પ્રકારની શર્કરા બનાવતું નથી. એટલે સ્મોલ આઈ જેની અંદર જનીન હોય તેના રક્તકણ પર કયા પ્રકારનું એન્ટીજન હોય, કોઈ પ્રકારનું નહીં. એટલે એના રક્તકણ કેવા હશે, લીસી સપાટી ધરાવતા, પ્લેન સરફેસ ધરાવતા, કોઈ પણ પ્રકારની કાર્બોદિત શૃંખલા તે ધરાવતા નથી. રક્તકણના કોષરસ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા પોલિમર હોય, અને આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન આઈ દ્વારા થાય છે. એટલે કે આ ત્રણ પ્રકાર, આઈ એ આઈ બી અને સ્મોલ આઈ. હવે આ જ ટોપિકની અંદર આપણે રુધિર જૂથ અને એના પ્રકાર વિશે જોઈ લઈએ, કે રુધિર જૂથ જે છે, એબીઓ રુધિર જૂથ, ચાર પ્રકારના રુધિર જૂથ આવેલા છે. પહેલું જે રુધિર જૂથ જે છે, એ રુધિર જૂથ, તે એ રુધિર જૂથ વાળી વ્યક્તિ જે છે તેની જનીનિક પ્રકાર કેટલા પ્રકારના હશે, જનીનિક પ્રકાર જે છે આઈ એ આઈ એ, અને બીજો જે છે આઈ એ સ્મોલ આઈ હોઈ શકે, જેમ કે આ સમયુગ્મી છે અને આ વિષમયુગ્મી જનીનિક પ્રકાર છે, અને એના રક્તકણ ઉપર કોઈ એ પ્રકારના એન્ટીજન નું નિર્માણ થશે. બીજું રુધિર જૂથ જે છે, બી રુધિર જૂથ, જેનો જનીનિક પ્રકાર હોઈ શકે આઈ બી સમયુગ્મી અથવા આઈ બી સ્મોલ આઈ વિષમયુગ્મી, જેના ઉપર કોઈક બી પ્રકારના એન્ટીજન નું નિર્માણ થશે. જ્યારે એ બી રુધિર જૂથ કે જેનો જનીનિક પ્રકાર હોઈ શકે આઈ એ આઈ બી,
જેમાં બંને પ્રકારના એન્ટીજન નું નિર્માણ થશે, એ પ્રકારનો પણ અને બી પ્રકારનો પણ, જે ઉદાહરણ આપણે સહપ્રભાવિતાની અંદર જોઈ ગયા. અને છેલ્લું જે છે ઓ પ્રકાર, ઓ રુધિર જૂથ, જેનો જનીનિક પ્રકાર હશે સ્મોલ આઈ સ્મોલ આઈ, જે કોઈ પણ પ્રકારના એન્ટીજન નું નિર્માણ કરતા નથી. હવે આના પરથી આ આપણને જો આવડતું હોય તો આના પરથી એમસીક્યુ પૂછાય. હવે એમસીક્યુ કેવી રીતે અને કયા પ્રકારના પૂછાય છે તે હવે આના પછી આપણે જોઈએ છીએ. તો અમે ખ્યાલ આવે ચાર પ્રકારના રુધિર જૂથ એ બી એ બી અને ઓ, અને રક્ત એના જનીન પ્રકાર સમયુગ્મી વિષમયુગ્મી, આ પણ સમયુગ્મી વિષમયુગ્મી, આ આઈ એ આઈ બી જે સહપ્રભાવિતામાં જોઈ ગયા, અને સ્મોલ આઈ સ્મોલ આઈ જે કોઈ પણ પ્રકારના એન્ટીજન બનાવતા. હવે આ ટોપિક પરથી કયા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે જે ભૂતકાળમાં બોર્ડમાં પણ પૂછાઈ ગયેલા છે તે આપણે જોઈએ. ઓકે, તો ક્વેશ્ચન કેવી રીતે એમસીક્યુ કેવી રીતે પૂછાય, જેમ કે પિતાનું રુધિર જૂથ એ છે, માતાનું બી છે, તો આપણે બાળકનું રુધિર જૂથ કયું હોઈ શકે, ક્વેશ્ચન એવી રીતે પૂછાય શકે, અથવા કયું ન હોઈ શકે તેવી રીતે પણ ક્વેશ્ચન પૂછાય. તો હવે પિતાનું એ છે તો જનીનિક પ્રકાર શું હોઈ શકે, આઈ એ સમયુગ્મી અથવા તો આઈ એ સ્મોલ આઈ, માતાનું શું હોઈ શકે આઈ બી આઈ બી અથવા તો આઈ બી સ્મોલ આઈ. તો બાળકનું રુધિર જૂથ આપણે શોધવાનું છે તેને આપણે આ રીતે પુનેટ સ્ક્વેરની મદદથી શોધી શકીએ. જેમ કે પિતાનું આપણે લઈએ છીએ આઈ એ સ્મોલ આઈ, માતાનું લઈએ છીએ આપણે આઈ બી સ્મોલ આઈ, તો બંનેનું ક્રોસિંગ ઓવર કરીએ આઈ એ આઈ બી તો શું આવશે એ બી રુધિર જૂથ, આઈ બી સ્મોલ આઈ તો શું આવશે બી રુધિર જૂથ, આઈ એ સ્મોલ આઈ તો શું આવે એ રુધિર જૂથ, સ્મોલ આઈ તો ઓ રુધિર જૂથ. તો બાળકનું રુધિર જૂથ કયું હોઈ શકે, એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે, એ બી પણ હોઈ શકે અને ઓ પણ હોઈ શકે. તો ઓપ્શનમાં આન્સર જેવું પૂછાયું હોય કે કયું રુધિર જૂથ હોઈ શકે તો આપણે ઓપ્શન કયો સિલેક્ટ કરશું, એ અથવા તો બી અથવા તો એ બી અથવા તો ચારમાંથી કોઈ પણ હોઈ શકે, પણ કયું ન હોઈ શકે તો એક પણ નહીં, કારણ કે ચારે ચાર રુધિર જૂથ આવશે. એવી જ રીતે જેમ કે આ બીજો એમસીક્યુ જે અગાઉ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે કે ડોક્ટર હંસરાજ હાથીનું રુધિર જૂથ ઓ છે, તો એનો જનીનિક પ્રકાર આપણે લખી લઈએ અહીંયા સ્મોલ આઈ સ્મોલ આઈ. એવી જ રીતે આપણે જો જોઈએ કે કોમલબેનનો રુધિર જૂથ એબી છે, તેનો જનીનિક પ્રકાર હશે આઈ એ આઈ બી, તો ગોલીનું રુધિર જૂથ કયું હશે તે આપણે શોધવાનું છે. તો એ આપણે જોઈએ જેમ કે ડોક્ટર હંસરાજ હાથી, કારણ કે ઓ રુધિર જૂથમાં તો સમયુગ્મી જ આવે જનીનિક પ્રકાર, એટલે સ્મોલ આઈ સ્મોલ આઈ. જ્યારે કોમલબેન નું કયું છે એબી, તો આઈ એ આઈ બી, તો ક્રોસિંગ ઓવર કરીએ આઈ એ સ્મોલ આઈ તો શું આવે એ રુધિર જૂથ, આઈ એ સ્મોલ આઈ તો શું આવે એ રુધિર જૂથ, આઈ બી સ્મોલ આઈ તો શું આવે બી રુધિર જૂથ, આઈ બી સ્મોલ આઈ તો શું આવે બી રુધિર જૂથ. તો ગોલીનું રુધિર જૂથ કયું હોઈ શકે, એ હોઈ શકે અથવા તો બી હોઈ શકે, કયું ન હોઈ શકે તો ઓ કે એ બી, એટલે માતા પિતા જેવું રુધિર જૂથ ગોલીનું હોઈ શકે નહીં. એટલે કે ગોલીનું રુધિર જૂથ ઓ પણ નહીં હોય અને એ બી પણ ન હોય, એનું કયું હોય એ જ એ હોય અથવા તો બી જ હોય. તો આ જ પ્રકારે તમે જાતે પણ ક્વેશ્ચન બનાવીને માતા પિતા પરથી બાળકનું રુધિર જૂથ નક્કી કરી શકો. ઓકે, હવે એવી જ રીતે જે છે એમસીક્યુ એમ પણ પૂછી શકાય, ધારો કે પિતાનું રુધિર જૂથ આપેલું છે, બાળકનું પણ આપેલું છે, પણ માતાનું રુધિર જૂથ શોધવાનું છે, તો કેવી રીતે શોધી શકાય એ. તો એના માટે પણ આપણે આ રીતે પુનેટ સ્ક્વેરની મદદથી, જેમ કે પિતાનું આપી દીધું છે તેનો જનીનિક પ્રકાર શું હશે, જેમ કે આઈ એ સ્મોલ આઈ આપણે પહેલા લઈએ છીએ, બાળકનું આપેલું છે આપણને અહીં ઓ રુધિર જૂથ મળવું જોઈએ, તો આપણે બધી જ શક્યતાઓ ચકાસવી પડે. કે ધારો કે માતાનું રુધિર જૂથ કયું હોય આઈ બી સ્મોલ આઈ, તો આ સ્મોલ આઈ ને આ સ્મોલ આઈ અહીંયા આવશે તો શું આવશે એવું આવશે, એટલે માતાનું રુધિર જૂથ કયું હોઈ શકે બી હોઈ શકે. તો પછી આપણે ધારો કે એ રુધિર જૂથ સાથે ચકાસીએ એ અને સ્મોલ આઈ, તો એ સ્મોલ આઈ છે આઈ એ સ્મોલ આઈ, તો આ સ્મોલ આઈ ને સ્મોલ આઈ ફરી પાછું અહીંયા એવું આવશે,
એટલે માતાનું રુધિર જૂથ એ પણ હોઈ શકે. હવે ધારો કે આપણે એબી રુધિર જૂથ જોઈએ, આઈ એ આઈ બી, તો આ આઈ બી સાથે સ્મોલ આઈ તો બી આવશે, અહીં પણ બી આવશે, અહીં એ આવશે, અહીં પણ એ આવશે. તો માતાનું રુધિર જૂથ કયું ન હોઈ શકે? એબી હોઈ શકે માતા. અને ધારો કે ઓ રુધિર જૂથ જોઈએ તો સ્મોલ આઈ ને સ્મોલ આઈ તો ફરી પાછું આવશે, તો માતાનું રુધિર જૂથ ઓ પણ હોઈ શકે. તો આ રીતે આપણને જો પિતાનું ને બાળકનું આપેલું હોય તો માતાનું શોધી શકીએ. એવી જ રીતે વાઇસ વર્સા, કે આપણને જો બાળક અને માતાનું આપેલું હોય તો આપણે પિતાનું પણ શોધી શકીએ. પણ આપણે અહીં બધી જ શક્યતાઓ તપાસવી પડે. હંમેશા બાળકનું રુધિર જૂથ અહીં જ આવશે.